विद्यार्थी मित्रों नवीन शैक्षणिक समृद्धि माटेना ऑनलाइन क्लास में आप सबनुं स्वागत छे। चलो विद्यार्थी मित्रों आज विषय गणित धोरण 10 चौथो लेक्चर बराबर आपणे यूनिट नंबर 4 द्विघात समीकरण शुरू होतु एनी अंदर आपणे स्वाध्याय 4.1 में आव्या छे। बरोबर चलो आज आपणे स्वाध्याय 4.1 सोल्व करशुं। तो मित्रों एनी अंदर पहेलो क्वेश्चन छे नीचे आपेला समीकरण नो द्विघात समीकरण छे के नहीं ते तपासो। आपणे शुं कीधुं आपेल समीकरण द्विघात समीकरण छे के नहीं द्विघात समीकरण कहवाय। द्विघात समीकरण केवुं होय हमेशा एक्स स्क्वेर प्लस बी एक्स प्लस सी बराबर जीरो। वी एटले बे घात बराबर मित्रों એટલે કે બે ઘાત વાળું સમીકરણ એ શું કહેવાય દ્વિઘાત સમીકરણ। એનું જનરલ સ્વરૂપ એટલે કે સામાન્ય સ્વરૂપ શું છે એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી બરાબર ઝીરો હોય બરોબર। ચાલો આપણે સ્વાધ્યાય 4.1 ની અંદર પહેલો ક્વેશ્ચન સોલ્વ કરીએ। ક્વેશ્ચન નંબર પહેલો એમાં પેટા પ્રશ્ન મિત્રો 8 છે બરોબર। ચલો તો આપણે સોલ્વ કરીએ એક્સ પ્લસ 1 નો સ્ક્વેર શું આવ્યું એક્સ પ્લસ 1 નો સ્ક્વેર is equal to શું આપેલું છે 2 કૌંસમાં x માઇનસ 3। ચાલો બહુ સિમ્પલ છે આપણે આ ક્વેશ્ચનમાં કહેવાનું છે આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે કે નહીં ચેક કરવાનું। તો મિત્રો હું શું કરીશ કટ કરીશ સાદું રૂપ આપીશ અને સોલ્વ કરીશ બરોબર। જો છેલ્લે સમીકરણ બે ઘાત વાળું હશે તો એને શું કહેવાય છે દ્વિઘાત સમીકરણ। બે ઘાત વાળું એટલે કયા સ્વરૂપનું x સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી સ્વરૂપનું હશે તો એને શું કહેશું દ્વિઘાત સમીકરણ। ચલો સોલ્વ કરીએ બધાને ખ્યાલ આવશે આન્સર x પ્લસ 1 નો સ્ક્વેર। ચલો મિત્રો આનું સૂત્ર શું છે તમને ખબર હશે x પ્લસ y નો સ્ક્વેર હોય તો સૂત્ર શું થાય ફરી એકવાર અહીં લખી દઉં છું x સ્ક્વેર પ્લસ 2xy પ્લસ y સ્ક્વેર આ સૂત્ર છે ને। ચલો તો આ સૂત્રનો ઉપયોગ કરીએ x પ્લસ 1 નો સ્ક્વેર એટલે કે x સ્ક્વેર પ્લસ 2 જો મિત્રો 2xy તો 2x મલ્ટીપલ કરો કે નો કરું શું ફેર પડે પ્લસ 1 નો સ્ક્વેર 1 એટલે આવશે। ચલો આ બે બંને સાથે ગુણાકારમાં થાય 2 ગુણ્યા x એટલે શું થાય 2x 2 ગુણ્યા 3 એટલે શું થાય 6 2 3 6। ચલો x સ્ક્વેર આમ નામ પ્લસ 2x આમ નામ પ્લસ 1 આમ નામ હવે ચલો આ 2x આ બાજુ આવે તો માઇનસ 2x માઇનસ 6 આ સાઈડ આવે તો પ્લસ 6 બરાબર 0 બરાબર ને મિત્રો। ચાલો હવે શું થશે 2x માઇનસ 2x શું થશે કટ થશે એટલે 2x માઇનસ 2x એટલે 0 બીજું શું x સ્ક્વેર પ્લસ 1 વત્તા 6 એટલે કે 7 બરાબર 0। આ મિત્રો ક્યાં સ્વરૂપનું છે x સ્ક્વેર એટલે કે બે ઘાત આવી બે ઘાત છે એટલે આનો શું કે દ્વિઘાત સમીકરણ છે। હવે જો અહીંયા a સ્ક્વેર પ્લસ b x પ્લસ c સ્વરૂપનું છે મિત્રો a બરાબર અહીંયા કાઈ નહીં તો શું હોય 1 અને અહીંયા c બરાબર શું છે 7 b x x વાળું પદ નથી એટલે b બરાબર શું હોય મિત્રો અહીંયા 0 હોય શું હોય b બરાબર 0 હોય એટલે જે પદ અહીંયા લખેલું નથી બરાબર। તો આપણને x પર એટલે બે ઘાત વાળું સમીકરણ મળ્યું એટલે કે આપેલ સમીકરણ એ દ્વિઘાત સમીકરણ છે તો આપણે શું લખશું અહીં આપેલ સમીકરણ એ આપેલ સમીકરણ એ દ્વિઘાત સમીકરણ છે ચાલો છે ને મિત્રો સિમ્પલ એકદમ આપેલું સમીકરણ એ દ્વિઘાત સમીકરણ છે। ચાલો જોઈ લો એકવાર સમ ખાસ ફરી એકવાર હું સમજાવી દઉં છું x પ્લસ 1 નો સ્ક્વેર એટલે કે આ સૂત્ર વાપરીએ x પ્લસ y નો સ્ક્વેર એટલે x સ્ક્વેર પ્લસ 2xy પ્લસ y સ્ક્વેર। ચાલો તો શું થાય x સ્ક્વેર પ્લસ 2x પ્લસ 1 અહીંયા શું થશે બે બંને સાથે ગુણાકારમાં 2 ગુણ્યા x એટલે 2x 2 ગુણ્યા 3 એટલે 6 હવે 2x ને માઇનસ 6 ઓલી સાઈડ જાય તો શું થાય સાઈન ચેન્જ થાય 2x આ સાઈડ આવે તો માઇનસ 2x માઇનસ 6 છે આ બાજુ આવે તો પ્લસ 6 બરાબર 0 2x માઇનસ 2x શું થઈ જાય 0 શું વધે x સ્ક્વેર 1 પ્લસ 6 7 બરાબર 0। તો અહીં આપેલ સમીકરણ એ દ્વિઘાત સમીકરણ છે કારણ કે બે ઘાત આવી એટલે શું થયું દ્વિઘાત સમીકરણ થયું ને મિત્રો। ચાલો તો હા આપેલ સમીકરણ એ દ્વિઘાત સમીકરણ છે અહીંયા આ ક્વેશ્ચન પૂરો થાય। ચાલો બીજો દાખલો શું છે બહુ સિમ્પલ છે મિત્રો થોડીક આપણે ઝડપ રાખશું
જેથી કરીને આપણે બધું સોલ્વ કરી શકીએ. દાખલા x² - 2x શું આપો, x² - 2x બરાબર શું થશે, માઇનસ ટુ કૌંસમાં શું છે, થ્રી માઇનસ એક્સ, શું છે કૌંસમાં, થ્રી માઇનસ એક્સ. ચલો આપણે સોલ્વ કરીએ, આન્સર એક્સ સ્ક્વેર માઇનસ ટુ એક્સ આમના માઇનસ ટુ ગુણ્યા ત્રણ, બે તેરી છ, પણ કેવા માઇનસ, માઇનસ માઇનસ પ્લસ, બે ગુણ્યા એક્સ એટલે શું થાય, બે એક્સ. ચલો આ બધું આ સાઈડ આવે તો શું થાય, એક્સ સ્ક્વેર માઇનસ ટુ એક્સ, આ માઇનસ છ, આ સાઈડ આવે તો પ્લસ છ, ટુ એક્સ આ બાજુ આવે તો માઇનસ ટુ એક્સ બરાબર ઝીરો. ચલો તો શું થશે, એક્સ સ્ક્વેર માઇનસ ટુ એક્સ માઇનસ ટુ એક્સ શું થાય, માઇનસ ફોર એક્સ અને પ્લસ છ બરાબર ઝીરો. આપેલ સમીકરણ અહીંયા લખવાનું, આપેલ સમીકરણ એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી બરાબર ઝીરો સ્વરૂપનું છે. શું લખવાનું, આપેલ સમીકરણ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી બરાબર ઝીરો સ્વરૂપનું છે, સ્વરૂપનું છે. તેથી એ સ્વરૂપનું હોય તો શું થાય, દ્વિઘાત સમીકરણ થાય. તેથી આપેલ સમીકરણ, આપેલ સમીકરણ એ શું છે, દ્વિઘાત સમીકરણ છે. શું છે, દ્વિઘાત સમીકરણ છે. આપણને શું કીધું હતું, દ્વિઘાત સમીકરણ છે કે નહીં તે તપાસો. તો આપણે ચેક કર્યું, આપણને બે ઘાત વાળું સમીકરણ મળ્યું એટલે એને શું કહીશું, દ્વિઘાત સમીકરણ છે. જો બે ઘાત સિવાય કોઈ પણ ઘાત હોય, એક ઘાત કે ત્રણ ઘાત, તો આપણે શું કહીશું, આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ નથી. ચલો ક્લિયર, અહીં સુધી સ્ક્રીનશોટ લઈ લો. ચાલો હવે આપણે આગળ વધીએ, ક્વેશ્ચન નંબર ત્રણ તરફ. બહુ સિમ્પલ ક્વેશ્ચન છે, સાથે રહેજો મિત્રો. એક્સ માઇનસ ટુ એક્સ પ્લસ વન, થર્ડ ક્વેશ્ચન શું છે, એક્સ માઇનસ ટુ એક્સ પ્લસ વન બરાબર શું છે, એક્સ માઇનસ વન એક્સ પ્લસ થ્રી શું છે, એક્સ માઇનસ વન એક્સ પ્લસ થ્રી. ચાલો એક્સ માઇનસ ટુ એક્સ પ્લસ વન અને એક્સ માઇનસ વન એક્સ પ્લસ થ્રી, ચલો સોલ્વ કરીએ, દ્વિઘાત છે કે નહીં આપણે મૂંઝાઈ જ જોવા મિત્રો. આપણે આપણી પ્રોસેસ સાદુરૂપ આપવાનું છે, છેલ્લે જોવાનું કઈ કેટલી ઘાત મળે છે બરોબર. ચાલો તો x / x શું થાય, x² x / 1 એટલે કે x - 2 / x એટલે કે - 2x - 2 / 1 એટલે કે - 2 બરાબર શું થશે, x / x એટલે x² x / 3 એટલે કે 3x માઇનસ વન ગુણ્યા એક્સ એટલે કે માઇનસ એક્સ, માઇનસ વન ગુણ્યા ત્રણ એટલે કે માઇનસ થ્રી. શું કર્યું મિત્રો, એક્સ ને બંને સાથે ગુણાકાર કર્યો, માઇનસ બે ને બંને સાથે ગુણાકાર કર્યો. અહીંયા પણ એક્સ ને બંને સાથે ગુણાકાર કર્યો અને માઇનસ વન ને બંને સાથે ગુણાકાર કર્યો. ચાલો એક્સ સ્ક્વેર પ્લસ એક્સ માઇનસ ટુ એક્સ, જુઓ અહીંયા થોડુંક આપણે સાદું રૂપ આપી દઈએ, એક્સ માઇનસ ટુ એક્સ, એક્સ માઇનસ ટુ એક્સ એટલે શું થશે, માઇનસ એક્સ વધશે ને, કારણ કે એક્સ માઇનસ ટુ એક્સ એટલે માઇનસ એક્સ, અહીંયા માઇનસ ટુ. જો આ સાઈડ બધું આવે છે, આ એક્સ સ્ક્વેર પ્લસ છે આ સાઈડ આવે તો માઇનસ એક્સ સ્ક્વેર, આ ત્રણ એક્સ માઇનસ એક્સ એટલે કે ટુ એક્સ, ટુ એક્સ આ બધું આવે તો માઇનસ ટુ એક્સ, આ માઇનસ ત્રણ આ બધું આવે પ્લસ ત્રણ બરાબર ઝીરો. ચાલો સાદુરૂપ આપીએ, એક્સ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર આ ઝીરો, અહીંયા શું કીધું, માઇનસ એક્સ માઇનસ ટુ એક્સ, માઇનસ એક્સ માઇનસ ટુ એક્સ એટલે માઇનસ થ્રી એક્સ, અહીંયા શું કીધું, માઇનસ ટુ પ્લસ થ્રી એટલે કે ત્રણ માઇનસ બે એટલે માઇનસ પ્લસ વન, ત્રણ માઇનસ બે એટલે વન, પણ કેવા પ્લસ ઇઝ ઇક્વલ ટુ ઝીરો. ચાલો આ એવું હવે આનું આગળ સાદુરૂપ ન આપી શકીએ. તો જુઓ મિત્રો, અહીંયા એક ઘાત છે કે બે ઘાત, બે ઘાત હોય તો દ્વિઘાત સમીકરણ છે, અહીંયા એક ઘાત છે એટલે આપેલું સમીકરણ દ્વિઘાત સમીકરણ નથી, દ્વિઘાત સમીકરણ નથી. તમારે મિત્રો કેવી રીતે લખવાનું,
અહીં આપેલ સમીકરણ ax² bx c = 0 સ્વરૂપનું નથી, તેથી આપેલ સમીકરણ એક દ્વિઘાત સમીકરણ નથી. બરોબર, તમારે આ રીતે લખવાનું. ચાલો ચોથો ક્વેશ્ચન, દાખલા નંબર 4. x - 3 અને 2x + 1. ચાલો x - 3 2x + 1 બરાબર શું છે? x કૌંસમાં x + 1 x + 5. ચાલો ક્વેશ્ચન બરોબર છે, ચાલો સોલ્વ કરીએ. આન્સર બહુ સિમ્પલ છે. આ રીતે મિત્રો ખાસ ધ્યાન આપજો, x ગુણ્યા 2x તો શું થાય? 2x સ્ક્વેર. x ગુણ્યા 1 તો શું થાય? x માઇનસ 3 ગુણ્યા 2x એટલે 3 દુ 6x, અને આ માઇનસ 3 છે એટલે આગળ માઇનસ. માઇનસ 3 ગુણ્યા પ્લસ 1 એટલે કે માઇનસ 3. x ગુણ્યા x એટલે x સ્ક્વેર. x ગુણ્યા 5 એટલે શું થશે? 5x. ચાલો શું થાય? 2x સ્ક્વેર આમના x માઇનસ 6x એટલે કે માઇનસ 5x. માઇનસ 3 આમના x સ્ક્વેર આ બાજુ આવે તો માઇનસ x સ્ક્વેર, પ્લસ 5x આ બાજુ આવે તો માઇનસ 5x બરાબર 0. ચાલો હવે શું થાય મિત્રો? 2x સ્ક્વેર માઇનસ x સ્ક્વેર તો શું વધે? x સ્ક્વેર. માઇનસ 5x માઇનસ 5x શું થાય? માઇનસ 10x. અહીંયા માઇનસ 3 હોય તો માઇનસ 3 બરાબર 0. ચાલો મિત્રો અહીંયા પ્રોસેસ પૂરી થાય એટલે આપેલું સમીકરણ એ શું થશે? દ્વિઘાત સમીકરણ થશે મિત્રો. x સ્ક્વેર માઇનસ 3 10x માઇનસ 3 બરાબર 0 છે. બરોબર, હવે અહીંયા પ્રોસેસ પૂરી થઈ તો આપેલું સમીકરણ એ ક્યાં સ્વરૂપનું છે? આપેલ સમીકરણ એ x સ્ક્વેર + bx + c = 0 સ્વરૂપનું છે. ઈ સ્વરૂપનું હોય મિત્રો તો એને શું કહેવાય? દ્વિઘાત સમીકરણ. તેથી આપેલ સમીકરણ એ દ્વિઘાત સમીકરણ છે. ચાલો ક્લિયર, સ્ક્રીનશોટ લઈ લો. ચાલો બહુ સિમ્પલ ક્વેશ્ચન છે મિત્રો, સાદરૂપ આપવાનું. જો બે ઘાત આવે તો દ્વિઘાત સમીકરણ, બે ઘાત ન આવે તો દ્વિઘાત સમીકરણ નથી. બરોબર, પણ નેક્સ્ટ ક્વેશ્ચન પાંચમો. ખાસ ધ્યાન આપજો મિત્રો, બહુ સિમ્પલ ક્વેશ્ચન છે. ક્વેશ્ચન નંબર 5 શું છે? ક્વેશ્ચન 2x - 1 x - 3 2x - 1 x - 3 બરાબર શું છે? x + 5 અને x માઇનસ 1. ચાલો x + 5 અને x માઇનસ 1 બરોબર. આ રીતે આપણને સમીકરણ આપેલું છે, ચાલો સોલ્વ કરીએ. આન્સર ખાસ વ્યવસ્થિત ધ્યાન આપજો મિત્રો. ચાલો 2x ગુણ્યા x તો શું થાય? 2x સ્ક્વેર. 2x ગુણ્યા 3 તો શું થાય? 6x, કારણ કે 2 તેરી 6x એટલે x. માઇનસ 1 ગુણ્યા x એટલે કે માઇનસ x. માઇનસ 1 ગુણ્યા માઇનસ 3 તો શું થાય? પ્લસ 3 બરાબર શું થશે? x ગુણ્યા x તો શું થાય? x સ્ક્વેર. x ગુણ્યા માઇનસ 1 તો કે માઇનસ x. 5 ગુણ્યા x તો શું થાય? 5x. 5 ગુણ્યા માઇનસ 1 તો શું થાય? માઇનસ 5. બહુ સિમ્પલ છે. શું કરીશ? 2x સાથે બંનેનો ગુણાકાર, માઇનસ 1 સાથે બંનેનો ગુણાકાર, x સાથે બંનેનો ગુણાકાર, પ્લસ 5 સાથે બંનેનો ગુણાકાર. ચાલો 2x સ્ક્વેર આમના માઇનસ 6x માઇનસ x શું થાય? માઇનસ 7x પ્લસ 3. ચાલો આ બાજુ આવે x સ્ક્વેર તો માઇનસ x સ્ક્વેર. હજુ માઇનસ x પ્લસ 5x તો શું થાય? 4x. 4x આ બાજુ આવે તો માઇનસ 4x. માઇનસ 5 આ બાજુ આવે તો પ્લસ 5 બરાબર
जीरो। चलो शू थे टू एक्स स्क्वेर, टू एक्स स्क्वेर माइनस एक्स स्क्वेर, तो शू थे एक्स स्क्वेर वजन खाली, टू एक्स स्क्वेर माइनस एक्स स्क्वेर, तो शू थे एक्स स्क्वेर माइनस सात एक्स माइनस चार एक्स माइनस माइनस प्लस सात ने चार अग्यार एक्स त्रण वत्ता पांच शू थे आठ बराबर जीरो। आपेलू समीकरण कितनी घात वालू छे, बे घात वालू, क्या स्वरूप नु छे, तो के एक्स स्क्वेर प्लस बी एक्स प्लस सी स्वरूप नु छे। तो आ समीकरण ने शू कहेवाय, द्विघात समीकरण। हाँ आपेल समीकरण ए द्विघात समीकरण छे। हुं ए जग्याए थी के मित्रो खाली हा लखू छु, तमारे शू लखवानुं, अहीं आपेल समीकरण ए एक्स स्क्वेर प्लस बी एक्स प्लस सी बराबर जीरो स्वरूप नु छे, तेथी आपेलू समीकरण ए द्विघात समीकरण छे, बराबर। चालो आपणे छठो क्वेश्चन जोईए, શું છે x સ્ક્વેર પ્લસ 3x પ્લસ 1, x સ્ક્વેર પ્લસ 3x પ્લસ 1 બરાબર શું છે x માઇનસ 2 ની 2 ઘાત। ચલો x માઇનસ 2 ની 2 ઘાત આપણે સોલ્વ કરીએ, આન્સર x સ્ક્વેર પ્લસ 3x પ્લસ 1 આવના। ચલો આને સોલ્વ કરીએ, तो x નો સ્ક્વેર સૂત્ર શું થાય મિત્રો, અહીંયા માઇનસ વાળું સૂત્ર લઈ લો, ચાલો x y નો સ્ક્વેર સૂત્ર શું થાય, x સ્ક્વેર માઇનસ 2xy પ્લસ y સ્ક્વેર, તો આ સૂત્રનો આપણે યુઝ કરીએ, તો x સ્ક્વેર માઇનસ 2x, ઓકે x અને y, y ની જગ્યાએ શું છે મિત્રો 2, ચાલો પ્લસ y સ્ક્વેર એટલે કે 2 નો સ્ક્વેર, ચાલો તો શું થાય x સ્ક્વેર માઇનસ 2 2 4 x પ્લસ 2 નો સ્ક્વેર 2 ને 4, ચલો આ બાજુ આમ લખી નાખીએ x સ્ક્વેર પ્લસ 3x પ્લસ 1। ચલો હવે આ બધું આપણે આ સાઈડ લાવ્યું, તો શું થઈ જાય સાઈન ચેન્જ થાય, x સ્ક્વેર પ્લસ 3x પ્લસ 1 આવના, x સ્ક્વેર આ બાજુ આવે તો માઇનસ x સ્ક્વેર, માઇનસ 4x આ બાજુ આવે તો પ્લસ 4x, પ્લસ 4 આ બાજુ આવે તો માઇનસ 4 બરાબર 0, અહીંયા શું વધે 0, કારણ કે બધું આ સાઈડ લઈ લીધું, x સ્ક્વેર માઇનસ x સ્ક્વેર એટલે 0, 3x વત્તા 4x શું થાય 7x, 1 માઇનસ 4 એટલે માઇનસ 3 બરાબર 0। હવે જો મિત્રો આપેલું સમીકરણ એટલે કે 7x માઇનસ 3 એ ક્યાં સ્વરૂપનું છે, દ્વિઘાત સમીકરણ છે નથી મિત્રો, કારણ કે બે ઘાત હોય તો દ્વિઘાત સમીકરણ કહેવાય, શું છે લિનિયર ઇક્વેશન એટલે કે સાદું સુરેખ સમીકરણ છે, શું છે સુરેખ સમીકરણ, અહીંયા બે ઘાત નથી એટલે આને શું કહેશું, આપેલ સમીકરણ द्विघात समीकरण नहीं, आपेल समीकरण ए द्विघात समीकरण नहीं। चलो क्लियर, कारण के ये શું છે એક ઘાત છે એટલે આ સુરેખ સમીકરણ છે, દ્વિઘાત સમીકરણ નથી। ચાલો આપણો સ્ક્રીનશોટ લઈ લઈએ, ચાલો આપણે ક્વેશ્ચન નંબર 7 જોઈએ, ક્વેશ્ચન 7 એકદમ ઈઝી છે મિત્રો, ખાસ ધ્યાન આપજો, ક્વેશ્ચન 7 માં શું કીધું x + 2 ની 3 ઘાત, ચલો ક્વેશ્ચન 7 લખું પહેલા હું, ઘન વાળું છે એટલે આપણે ક્યાં ક્યાં સૂત્રનો ઉપયોગ કરશું, ઘન વાળા સૂત્રો, ચલો x + 2 ની 3 ઘાત બરાબર શું છે 2x કૌંસમાં શું છે x² - 1, શું છે x² - 1, ચલો આ રીતનું સમીકરણ આપેલું છે આપણે x + 2 ની 3 ઘાત બરાબર 2x કૌંસમાં x² - 1। ચલો સોલ્વ કરીએ 3 ઘાત વાળું સમીકરણ, તો સૂત્ર શું થાય વિદ્યાર્થી, ચલો અહીં તમને સૂત્ર લખી દઉં છું સાઈડમાં, ત્રણ ઘાત વાળું સમીકરણ હોય તો સૂત્ર શું હતું મિત્રો, x + y ની 3 ઘાત હોય તો શું સૂત્ર હતું, x³ + y³ + 3xy કૌંસમાં x + y, ચલો x ની જગ્યાએ શું છે અહીંયા 2, x ની જગ્યાએ x છે અને y ની જગ્યાએ શું, ચલો આપણે મૂકીએ x³, તો કે x³ + y³, તો કે 2 નો ક્યુબ 8, 2 2 4 4 2 8 + 3 x ની જગ્યાએ x, y એટલે શું 2 કૌંસમાં x + 2,
ચાલો અહીંયા શું આવશે 2x / x² એટલે 2x ની 3 ઘાત આ બંનેનો ગુણાકાર કરો 2x / x² એટલે 2x³ હવે 2x / -1 તો શું થાય -2x ચાલો x³ આમ + 8 આમ 3 x 3 2 6 x તો x x + 2 આમ અહીંયા 2x ની 3 ઘાત માઇનસ 2x આમનો ચાલો હવે શું થયું છે x³ + 8 ચાલો આનું સાદું રૂપ આપીએ 6x - x એટલે 6x નો વર્ગ વત્તા 6x - 2 એટલે 6 2 12 x ચાલો આ બાજુ લઈ લઈએ માઇનસ 2x ની 3 ઘાત આ માઇનસ છે આ બાજુ આવે તો પ્લસ 2x બરાબર શું થશે 0 ચાલો સમજાય છે મિત્રો ખાસ જુઓ હવે x ની 3 ઘાત માઇનસ 2x ની 3 ઘાત તો શું થાય માઇનસ x ની 3 ઘાત 6x² આમ 12x વત્તા 2x એટલે શું થાય 14x આમ અને વધુ શું છે અચળ પદ 8 એટલે પ્લસ 8 આમ આ જુઓ મિત્રો આ સમીકરણ કેવું છે 3 ઘાત વાળું છે 3 ઘાત વાળું છે એટલે શું કહેશું દ્વિઘાત સમીકરણ શું કહેશું દ્વિઘાત સમીકરણ બે ઘાત હોય તો જ દ્વિઘાત સમીકરણ બાકી આ ત્રિઘાત સમીકરણ છે એટલે કે આપેલું સમીકરણ એ દ્વિઘાત સમીકરણ નથી આમાં શું આવશે ના બરોબર ને ચાલો સ્ક્રીનશોટ લઈ લો સૂત્ર આવશે એટલે મિત્રો ક્વેશ્ચન આવશે બરોબર બહુ સિમ્પલ છે કાયા ગુણથી સૂત્રની અંદર કિંમત મૂકો સાદું રૂપ આપો બે ઘાત હોય તો આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે બે સિવાય કોઈ પણ ઘાત હોય તો સમીકરણ એ દ્વિઘાત સમીકરણ નથી ચાલો છેલ્લો ક્વેશ્ચન આપણે જોઈએ ખાસ સ્ક્રીનશોટ લઈ લેજો ચાલો આ રીતનો આપણે છેલ્લો દાખલો આઠમો શું છે x ની 3 ઘાત માઇનસ 4x² માઇનસ x + 1 બરાબર શું છે x - 2 ની 3 ઘાત ચાલો આ દાખલો સેમ આપણે ક્વેશ્ચન નંબર 7 કર્યો એની જેવો છે બરોબર ને મિત્રો ચલો સોલ્વ કરીએ આપણે અહીંયા પ્લસ વાળું સૂત્ર છે એટલે આપણે શું વાપરવું માઇનસ વાળું બધા પદ કેવા થઈ જશે માઇનસ ચાલો તો સૂત્ર જોઈ લો માઇનસ વાળું x - y ની 3 ઘાત તો x³ - y³ - 3xy x - y x ની જગ્યાએ શું છે મિત્રો અહીંયા x ની જગ્યાએ x અને y ની જગ્યાએ શું છે 2 ચાલો આપણે સોલ્વ કરીએ આન્સર આ સમીકરણ આમ નામ આસે ડાબી બાજુ x³ - 4x² માઇનસ x પ્લસ 1 આમ નામ ચાલો આને સોલ્વ કરીએ x નો ઘન માઇનસ y એટલે 2 2 નો ઘન 8 2 2 4 4 2 8 માઇનસ 3 x આમ નામ y ની જગ્યાએ 2 અને x માઇનસ y છે એટલે x ની જગ્યાએ x અને y ની જગ્યાએ 2 ચાલો મૂક્યું આપણે સોલ્વ કરીએ x³ - 4x² - x + 1 આમ નામ x ની 3 ઘાત આમ નામ - 8 આમ નામ માઇનસ 3 2 6x કૌંસમાં શું આવશે x - 2 ચાલો શું થાય છે x ની 3 ઘાત - 4x² - x + 1 આમ નામ ડાબી બાજુ આમ નામ અહીંયા શું થશે x³ આમ નામ માઇનસ 8 આમ નામ માઇનસ 6x ગુણ્યા x કરો તો શું થાય માઇનસ 6x નો વર્ગ માઇનસ 6x ગુણ્યા માઇનસ 2 કરો શું થાય માઇનસ માઇનસ પ્લસ 6 2 12 x ચાલો હવે શું કરશું આ બાજુનું આખું સમીકરણ આ સાઈડ લઈએ તો સાઈન ચેન્જ થશે x³ - 4x² - x + 1 ચાલો આ બાજુ આવે તો માઇનસ x³ માઇનસ 8 આ બાજુ આવે તો પ્લસ 8 આ બાજુ આવે તો પ્લસ 6x² આ શું થાય માઇનસ 12x આખું સમીકરણ જમણી બાજુનું આ સાઈડ દઈ દીધું તો જમણી બાજુ શું વધે 0 ચાલો શું થાય છે x ની 3 ઘાત પ્લસ x ની 3 ઘાત માઇનસ આ 0 થઈ ગયું માઇનસ 4x² અને એ શું છે 6x² તો શું થાય 6 - 4 એટલે 2x²
તો અહીંયા માઇનસ એક્સ અને માઇનસ ટ્વેલ એક્સ એટલે શું થાય માઇનસ થર્ટીન એક્સ અહીંયા શું છે એક ને આઠ નવ બરાબર જીરો ચલો આ સમીકરણમાં કેટલી ઘાત છે મિત્રો બે ઘાત છે તો આપેલું સમીકરણ એ દ્વિઘાત સમીકરણ છે દ્વિઘાત છે એટલે દ્વિઘાત સમીકરણ છે એક્સ ક્યુબ માઇનસ એક્સ ક્યુબ જીરો માઇનસ ચાર એક્સ સ્ક્વેર અને પ્લસ સિક્સ એક્સ સ્ક્વેર છ માઇનસ ચાર એટલે બે એક્સ સ્ક્વેર આમાં માઇનસ એક્સ અને માઇનસ ટ્વેલ એક્સ એટલે કે બાર એક્સ માઇનસ માઇનસ પ્લસ એટલે બાર ને એક તેર એક્સ પ્લસ વન અને પ્લસ આઠ એક વત્તા આઠ એટલે નવ બરાબર જીરો બે ઘાત વાળું સમીકરણ છે એટલે શું કહેવાય દ્વિઘાત સમીકરણ આપણે શું કહીશું આપેલું સમીકરણ એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી બરાબર જીરો સ્વરૂપનું છે આથી આપેલું સમીકરણ એ દ્વિઘાત સમીકરણ છે ચાલો અહીંયા ક્વેશ્ચન નંબર પહેલો જે આમાં આઠ દાખલાઓ છે આપણી રીત પહેલી થશે બરોબર આ ચેપ્ટર ની યુનિટ નંબર ચાર દ્વિઘાત સમીકરણ ની પહેલી રીત અહીંયા પૂર્ણ થાય છે મિત્રો કે આપેલું સમીકરણ દ્વિઘાત સમીકરણ છે કે નહીં ચેક કરવું હોય તો કેમ ખબર પડે તો આ રીતે આપણે શું કરવાનું દ્વિઘાત સમીકરણ છે કે નહીં ચેક કરવું હોય તો સાદું રૂપ આપવાનું પ્લસ માઇનસ થતું હોય તો પ્લસ માઇનસ કરવાનું જમણી બાજુના આ સાઈડ લાવો તો બધી સાઈન ચેન્જ થઈ જાય અને સરવાળા બાદબાકી કરો અને છેલ્લે જે સમીકરણ મળે ઈ જો બે ઘાત વાળું હોય તો આપેલું સમીકરણ શું કહેવાય દ્વિઘાત સમીકરણ છે બરોબર ચાલો હવે ક્વેશ્ચન નંબર બે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું થેન્ક યુ મિત્રો